અમદાવાદના વસ્ત્રાપુરમાં શ્રીજી ટાવરમાં લાગેલી આગને 7 દિવસ વીતવા છતાં કોઈ પગલા ન લેવાયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગને 7 દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી કોર્પોરેશન કે પોલીસ દ્વારા ટાયરની કંપની સામે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી. કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. ટાયરના માલિક સામે કોઈ પગલા નહીં લેવાય તો શ્રીજી ટાવરના સ્થાનિકો રવિવારે ધરણા કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરશે. જો માંગ નહીં પૂરી થાય તો આવનારા દિવસમાં સ્થાનિકોએ આમરણ ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અધરવાઇઝ એ હાદસાની અંદર અમારો બધાના જાનના જોખમ હતા, પરંતુ અત્યારે લેડીઝ તરીકે અમે આટલા ઉંમરવાળા 12 છીએ, પરંતુ પોલીસનો કોઈ FIR દર્જ કરતું નથી, કોઈ મ્યુનિસિપાલિટીવાળા હેલ્પમાં આવતા નથી. લાવારીસ તરીકે અમે 12 ફરીએ છીએ. વોટ લેવાનો હોય કે ટેક્સ લેવાનો હોય ત્યારે અમારે બધાનું પૈસા લે છે. અમે 5 દિવસથી 12 પડી રહ્યા છીએ, અમારી કોઈ ખબર લેતું નથી. 250 લોકોના જાન જોખમમાં મુકાયા છે અને પોલીસ કોઈ રીતે ફરિયાદ લેતી નથી. બીજી વસ્તુ એ છે કે અમને એવી પૂરેપૂરી શંકા છે કે ટાયરમાં વીમો પકાવવા માટે એણે જાતે આગ લગાવી છે, અને બીજા જ દિવસે વીમા કંપનીના માણસો આવીને એનો 5 કરોડનો વીમો પાસ કરવાની કાર્યવાહી કરે એને તમે શું કહેશો? એટલે બધા ટાવરના રહીશોને પૂરેપૂરી શંકા છે કે આ વીમો પકાવવા માટે અશ્વિન મિત્તલ નામના માણસે, જે હેમન ટાયર દુકાનનો શોપનો માલિક છે, એણે જાતે જ આગ લગાડી છે. તો આપને જણાવી દઈએ કે અહીં હજુ પણ કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ન હાથ ધરાતા જે રહીશો છે તેઓ રોષે ભરાયા છે. કોર્પોરેશન તરફથી કોઈપણ પ્રકારની અહીં ફરિયાદ નથી નોંધવામાં આવી અને તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જે ટાયરની કંપની છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. કોઈ પગલાં ન લેવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે અને આગામી દિવસમાં તેઓ આમરણ ઉપવાસ કરશે તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. મહત્વની વાત છે કે આગને 7 દિવસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી, ન તો કોર્પોરેશન તરફથી કે ન તો અન્ય કોઈ જે પોલીસ છે તેના તરફથી કાર્યવાહી થઈ છે. મહત્વની વાત છે કે આગને 7 દિવસ થઈ ગયા છે અને તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં હવે રહીશોમાં અને સ્થાનિકોમાં અત્યારે રોષ ફેલાયો છે.